હેલો ગાઈસ, અત્યારે આપણે છીએ મલાર ઠક્કર પ્રતિક ગાંધી અને આરોહી મેમ સાથે પ્રમોશન માટે બેઠા છે. તો આપણે એમને ઇન્ટરવ્યૂ લઈશું એમનો, અને એમનો જે વિચાર છે લવની ભવાઈ લઈને જે ફિલ્મ લઈને આવે છે, તો એના વિશે આપણે થોડી વાત કરીએ. તો મનોજભાઈ, તમે આ ફિલ્મ જે કરી આપી, તો એના વિશે તમારા જાન્યુઆરી મહિનામાં ફિલ્મ શરૂ કરી હતી, 18 જાન્યુઆરીએ, અને 17 નવેમ્બરે ફિલ્મ રિલીઝ થઈ રહી છે. અને ખાસ ભાવનગર માટે એ જ ન્યૂઝ છે કે ભાવનગરમાં બહુ જ મોટા પાયે ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ફિલ્મ 17 નવેમ્બરે રિલીઝ થાય છે. ફિલ્મનું નામ છે લવની ભવાઈ, જેનું મ્યુઝિક સચિન જીગરે કર્યું છે, જે બોલિવૂડમાં કેટલાય વખત એક ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું છે, ગુજરાતીમાં પણ. અને મારી ને આરોહીની પહેલી ફિલ્મ છે, અને હું ને પ્રદીપભાઈ બંને જણા નાટકો સાથે કરતા હતા. આજે પહેલી વાર ફિલ્મ કરી રહ્યા છે. આરોહી તારા કેરેક્ટર? મારું કેરેક્ટર આરજેનું છે. એ બહુ પોપ્યુલર અમદાવાદની કેરેક્ટર છે, જેના અવાજથી જ લોકો સવારે ઉઠતા હોય છે, મોર્નિંગ જોગ છે. અને એની લાઈફમાં બે વ્યક્તિઓ આવે છે, સાંજ્યા, અને એ ત્રણેયની લાઈફ અલગ અલગ સેપરેટ હોય છે. પછી કેવી રીતે ઇન્ટરવાઈઝ થઈને થઈને કેવી રીતે ઘુમાઈ થાય છે. સૌથી વધારે મજાની વાત એ છે કે નવી નવા બધા ગુજરાતી ફિલ્મો શરૂ થઈ પછી કદાચ પહેલી એવી ફિલ્મ છે જે ફિઝિકલ લવ સ્ટોરી, બીજી ઘણી બધી લવ સ્ટોરીઝ આવી છે જે કદાચ કોમેડી લવ સ્ટોરી અને એ રીતની ફિલ્મ આવી, પણ આ પહેલી એવી લવ સ્ટોરી છે જે ફિઝિકલ લવ સ્ટોરી બહુ ફ્રેશ રાઇટિંગ છે. આરજેની વાત છે અને આરજે લખી છે, અને સચિન જીગરનું મ્યુઝિક છે. અને આ બે ગીતો અને એના વિડીયો તો ઓલરેડી યુટ્યુબ પર છે, લોકોને મજા એ વાતની આવશે. અમે ત્રણ જણાએ તો કદી સાથે કામ કર્યું, અમે બહુ મજા કરી છે. અમે જે મજા કરી છે કદાચ સર સંદીપ પટેલ સાથે કામ કરવાનો અનુભવ તમારો અમેઝિંગ અનુભવ રહ્યો છે. પહેલી એની ત્રીજી ફિલ્મ છે અને એમની સાથે પહેલી ફિલ્મ કરી, એટલે અમારો તો અનુભવ બહુ અલગ પ્રકારનો રહ્યો છે. આરોહીના પપ્પા છે સંદીપભાઈ, એટલે અમારે તો એવું કે ચા કોફી પીવા માટે ભેગા થઈએ, અને એમની સાથે વર્કશોપની શરૂઆત કરી હતી. અને એ ઇઝ વેરી ગુડ થિંગ કે બહુ મજા આવી છે ફિલ્મની પ્રોસેસમાં. એટલે હોપફુલી 17 નવેમ્બરે લોકોને અમને જેટલી મજા આવી છે કરવાની, તો તેની અંદર તમને જોવાની મજા આવશે. બધાની જીવનમાં પોતાના પર્સનલ લવની ભવાઈ ભય જ છે, તો એનું એક રૂપ તમને ખાસ જોવા મળશે. સર, ગુજરાતની કઈ જગ્યાએ તમે શૂટ કર્યું? ગુજરાતમાં દીવમાં શૂટ કર્યું અને અમદાવાદમાં શૂટ કર્યું, કારણ કે અમદાવાદની વાર્તા છે અને દીવનું જાય છે વાર્તા, અને વાર્તા ફરી પાછી અમદાવાદમાં આવે છે. એટલે આમ તો બે જ લોકેશન પર શૂટ કર્યું, પણ મજા એ વાતની છે કે દીવ મેં પહેલી વાર જોયું હતું. અને સંદીપ વગર આરતી આંટી આરોહી બધા બહુ 500 વાર દીવ ગયા છે, એટલે એ બહુ જ મજા આવી કે મને ખબર નથી. એ મારા બહુ નેચરલ રિએક્શન પણ છે કે 9 લાખ દીવ. તો આઈ હોપ 17 નવેમ્બરે ફિલ્મ તમને બધાને ગમે, પ્લીઝ જોવા જજો. અને ફિલ્મ ગુજરાતી ફિલ્મ છે એટલે તમારી જ ફિલ્મ છે એમ કરીને ખાસ જોજો. સર, તમારું કેરેક્ટર કેવું છે? મારું કેરેક્ટર, મારા કેરેક્ટરનું નામ આદિત્ય છે. આદિત્ય એક યંગ બિઝનેસમેન છે, અને એને બહુ બોલવાની બે પ્રતિ કદાચ બહુ બોલી નથી શકતો, બહુ એક્સપ્રેસ નથી કરતો, અને પછી જે લવની પ્રવાહી થાય છે. ઓકે સર, તો એક મેસેજ એવો કે જે બધા ગુજરાતીઓ માટે તમે આ ફિલ્મ તરફથી દેવા માંગતા હો? બસ એ જ કે ફિલ્મ જોવા જાઓ, ફિલ્મ તમને ગમશે અને ન ગમે એવું કોઈ જ કારણ નથી આ ફિલ્મમાં. એટલે બીજું કે તમારા માટે રેડિયો ભાવનગરવાસીઓ માટે બહુ નવો છે, ગુજરાતીઓ માટે બહુ જાણીતો છે, તો એ રેડિયોની વાત તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન છે. તો પ્લીઝ ગો ફોર ઇટ. 17 નવેમ્બર, ફિલ્મનું નામ લવની ભવાઈ. થેન્ક યુ. સત્તરમી નવેમ્બરે વાલમ બધા આવી જજો થિયેટરમાં. થેન્ક યુ.